ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં ત્રણ જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે બે ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. નમસ્કાર, આજે 18 એપ્રિલ ગુરુવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે છે. તેમણે આજે વંથલીમાં જનસભા સંબોધી હતી. રાફેલ મુદ્દે સરકારને ભ્રષ્ટાચારી ગણાવી હતી અને મોદી સરકારને ખેડૂત વિરોધી કહી હતી. જો કોંગ્રેસ સત્તામાં આવે તો ખેડૂતો માટે અલગ બજેટનો વાયદો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમરેલીમાં સભા સંબોધી હતી. તેમણે સરદાર સરોવર ડેમનું નામ લઈ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ગુજરાતને તરસ્યું રાખનારાઓને માફ ન કરાય, આ નિવેદન દ્વારા કોંગ્રેસને ગુજરાત વિરોધી ગણાવી હતી. સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક, સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરેનો શ્રેય લેવા પ્રયાસ કર્યો હતો. તેમણે જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપાને પણ યાદ કર્યા હતા. અમરેલી પંથકને કવિઓની ભૂમિ ગણાવી કવિ કલાપીને પણ શાબ્દિક નમન કર્યા હતા. આમ મતદારોને રીઝવવા તેમણે ભાવનાત્મક સંબોધનો કર્યા હતા. આજે લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. કુલ 11 રાજ્યોની 95 બેઠકો માટે મતદાન થયું હતું. આજે સાંજે 5 કલાક સુધી સરેરાશ 61.12% મતદાન થયું હતું. જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું 42.37% મતદાન નોંધાયું છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 75.27% મતદાન નોંધાયું છે. પશ્ચિમ બંગાળમાં બૂથ કેપ્ચરિંગના અહેવાલો પણ મળી રહ્યા છે. અન્ય રાજ્યોમાં ઘણી જગ્યાએ ઈવીએમમાં ખરાબીના અહેવાલ છે. ઘણા સમયથી બોક્સાઇટ ખનિજ ઉદ્યોગ સાથે સંકળાયેલા છીએ. જ્યારે ભૂતકાળની અંદર મંદીનો માહોલ હતો ત્યારે જે એક્સપોર્ટ ડ્યુટી 20% હતી, ત્યારે કેન્દ્ર સરકારની અંદર માનનીય શ્રી પૂનમબેન માડમે રજૂઆત કરી અને તે 5% ઘટાડીને 15% કરેલી હતી. તે બદલ માનનીય શ્રી પૂનમબેન માડમનો અમે લોકો જે બોક્સાઇટ ખનિજ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તે મિત્રો અમે બેનનો આભાર માનીએ છીએ. દેશમાં જન જનનો એક જ હુંકાર, કમળને જ આપણો સહકાર. ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1 મેથી અમલી બનશે, જે અંતર્ગત નગરપાલિકા સિવાયના વિસ્તારોમાં 24 કલાક દુકાનો ખુલ્લી રહી શકશે. એટલે કે હાઈવે અને મહાનગરપાલિકા ધરાવતા તમામ શહેરોમાં રાત્રિ બજાર જોવા મળશે. જોકે પોલીસ વિશેષ સંજોગોમાં મોડી રાત્રે દુકાનો બંધ કરાવી શકશે. ગુજરાત સ્થાપના દિને જ રાજ્યમાં આ કાયદો અમલી બનશે. બાલાચડી સૈનિક સ્કૂલનો પદગ્રહણ સમારંભ યોજાયો હતો. સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી અતિથિ બન્યા હતા. કાર્યક્રમમાં સ્કૂલ કેપ્ટન, રમતગમત, શૈક્ષણિક અને સાંસ્કૃતિક અને સદન કેપ્ટન સહિત ક્વાર્ટર માસ્ટરે પદગ્રહણ કર્યું હતું. અતિથિઓ દ્વારા નવનિર્મિત લીડર ગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જામનગરમાં 61 લાખની છેતરપિંડીનું પ્રકરણ સામે આવ્યું છે. હુસેનભાઈ રઝાકભાઈ કાસ નામના વેપારીએ લાલચમાં લાખો રૂપિયા ગુમાવ્યા છે. નોટબંધી પહેલાંની નોટો બદલવામાં 50% કમિશનના નામે આ ષડયંત્ર રચાયું હતું. હુસેનભાઈએ જામનગરના હરીશનંદા અને ચિરાગનંદાને 61,70,000 આપ્યા હતા. આરોપીઓએ હુસેનભાઈને કારમાં બહારગામ ફેરવી પૈસા આવી જશે તેમ કહ્યું હતું. આખરે હુસેનભાઈને છેતરાયાનો અહેસાસ થયો હતો. તેમણે આરોપીઓ તથા તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.